नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 1 માં આજે લેક્ચર છે મિત્રો 9 નું। અગાઉના લેક્ચર માં આપણે કુદરતના મૂળભૂત બળોનો અભ્યાસ કર્યો। આજે નવો ટોપિક જ છે અને એનો એ પહેલો ભાગ છે। ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। હવે ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ એટલે વિજ્ઞાનની અંદર કયા નિયમોનો આપણે ઉપયોગ થાય છે એની વાત કરીશું। આ નિયમો એવા જે છે જે સમય સાથે કદી બદલાતા નથી। સમય સાથે એ ભૌતિક રાશિઓ કદી બદલાતી નથી। એનો મતલબ કે આ ભૌતિક રાશિઓ શું થાય છે મિત્રો, સંરક્ષણ અથવા સંરક્ષિત થાય છે। તો દેખજો, પહેલી જ વ્યાખ્યા તમને આપી છે, કેટલીક વિશિષ્ટ ભૌતિક રાશિઓ સમય સાથે અચળ રહે છે, બદલાતી નથી, જેને પ્રકૃતિની સંરક્ષિત અથવા સંરક્ષણ ભૌતિક રાશિઓ કહે છે। આને જ કહેવાય સંરક્ષણ, પ્રકૃતિની સંરક્ષણ અથવા સંરક્ષિત રાશિઓ। એક્ઝામ્પલ તરીકે સિમ્પલ લઈએ, સૂર્યમાંથી આવતી ઉર્જા તમે જોઈ હશે મિત્રો, કદી એ ઉર્જા આપણા સુધી પહોંચે છે તો કદી એવું જોયું કે ખૂટી ગઈ, એક દિવસ નથી જાય આખો દિવસ એવી ઉર્જા? એવું નહીં બને, વાદળછાયાના કારણે ના આવે, વસ્તુ કોણ છે, બાકી કદી એવી ઉર્જાનો જથ્થો કેવો છે, અચળ છે, કદી બદલાતો નથી। એટલે એ જે કહેવાય છે એ આ ભૌતિક રાશિ ઉર્જા એ કદી બદલાતી નથી, સમય સાથે કેવી રહે છે, અચળ રહે છે। બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ, બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ થતી તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે છે। અહીંયા નિયમ કેવો હોય, ઉર્જા સંરક્ષણ ઈ બરાબર કે પ્લસ ક્યુ કહી શકાય। શું કહેવાય, ઈ બરાબર કે પ્લસ ક્યુ। એક્ઝામ્પલ તરીકે તમને સિમ્પલ એક ઉદાહરણ આપું મિત્રો, આ પદાર્થ છે એચ ઊંચાઈ મેં પકડ્યું છે, સ્થિર પકડ્યું તો કઈ ઉર્જા કહેવાય, એના અંદર સ્થિતિ ઉર્જા કહેવાય, કઈ ઉર્જા કહેવાય, સ્થિતિ ઉર્જા। એ વખતે એનો વેગ શું છે પકડી છે ત્યારે, શૂન્ય, તો એની ગતિ ઉર્જા ઝીરો છે મિત્રો, તો એની કુલ યાંત્રિક ઉર્જા કોના જેટલી થાય, ઈ બરાબર કે પ્લસ યુ, તો કે ઝીરો છે, યુ છે મહત્તમ, તો કોના જેટલી થાય ઉર્જા, કુલ ઉર્જા, તો એની સ્થિતિ ઉર્જા જેટલી થાય। હવે જયારે એને મૂકું છું તરત જ વેગ વધે છે, આમ પદાર્થ ઉપરથી મૂકીએ ને એટલે વેગ વધે, નીચે પડતા વેગ મહત્તમ થાય, નીચે સપાટીને સ્પર્શે અથડાય ત્યારે વેગ મહત્તમ થાય। તો એનો મતલબ શું થયો મિત્રો, કે જયારે પદાર્થ પડે છે ત્યારે ગતિ ઉર્જા વેગ વધે એટલે ગતિ ઉર્જા વધે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે, પરંતુ એમનો સરવાળો કેવો રહે છે મિત્રો, અચળ રહે છે। તો દેખજો, બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ થતી તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે તંત્રની યાંત્રિક ઉર્જા અચળ હોય છે। તો ઉદાહરણ તરીકે ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પદાર્થને મુક્ત પતન પામે છે, આજે સમજાવીએ પેનનું ઉદાહરણ, સમય સાથે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સતત બદલાય છે, ઊંચાઈએ સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, જેમ જેમ નીચે આવે ગતિ ઉર્જા વધતી જાય અને સ્થિતિ ઉર્જા ઘટે છે એટલે બદલાય છે, પરંતુ આ ઉર્જાનો સરવાળો કોઈ પણ પરિસ્થિતિમાં તમે ગણો, મહત્તમ ઊંચાઈએ ગણો, વચ્ચે ગણો, નીચે ગણો, ગમે તે ગણો, ઉર્જા તો કેવી રહે, સરવાળો અચળ રહે છે। જ્યારે આ પદાર્થ પૃથ્વીની સપાટીને અથડાય છે, સપાટીને આમ અથડાય ત્યારે તમે દેખજો, હંમેશા કોઈ પણ પદાર્થ સપાટીને અથડાય ને એટલે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે, કેવો, અમુક વાર ધ્વનિ તો ઉત્પન્ન થાય જ, નહીવત અમુક ઘટનામાં જ નથી થતો, બાકી ધ્વનિ તો ઉત્પન્ન થશે, અને જયારે ગતિ કરે ત્યારે અમુક વખતે આમાં તો નથી ગરમ થતા, પણ મશીનરી હોય, સાયકલ હોય, તમે ચાલતા હોય તો આ દેખજો, બધારે એક વસ્તુઓ ગરમ થતી હોય, સતત કાર્ય કરે છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા બેડ થાય છે। તો જયારે આ પદાર્થ પૃથ્વીની સપાટીને અથડાય છે ત્યારે તેની આગલી ક્ષણે તેની બધી જ સ્થિતિ ઉર્જા સમાન રૂપાંતર થઈ જાય, બધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા ઉપર હતી, સ્થિતિ ઉર્જા નીચે અથડાય, તરત જ એ બધી જે સ્થિતિ ઉર્જા હતી એ બધે બધી સમજ હતી ને ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે, આ એ હવાના અવરોધને આપણે અવગણી શકીએ છીએ। આ સ્થિતિમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ થતું નથી, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ આ અહીંયા ઉપર બતાવ્યું, ઉર્જા સંરક્ષણનું શું હતું, સંરક્ષણના નિયમનું પાલન થાય છે માટે સંરક્ષી બનશે, અહીંયા એમ કહીએ કે સ્થિતિ ઉર્જાના સંરક્ષણનો નિયમનું પાલન થતું નથી ઉર્જા સંરક્ષણનું, પરંતુ અહીં પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા
વત્તા ઉષ્મા ઉર્જા વત્તા ધ્વનિ ઉર્જા એટલે કે આને જેવી ઉર્જાઓના સ્વરૂપે રૂપાંતર થાય છે. મેં તમને કીધું સ્થિતિ ઉર્જાનું જે હતું એ કઈ કઈ ઉર્જામાં ગતિ ઉર્જા એ આવી શકે અંદર ઉષ્મા ધ્વનિ જેવી ઉર્જાઓમાં રૂપાંતર થાય છે. આમ તંત્ર એટલે કે પથ્થર અને પરિસરથી બનેલું તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. પેલા મહત્તમ હતા પાણીના કુવાના અંદર પથ્થર નાખ તે પથ્થર પાણીમાં પડે છે કુવાની અંદર ત્યારે કુવાના પાણીના અથડાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે એની ગતિ ઉર્જા પ્લસ ધ્વનિ ઉર્જા બંનેનો સરવાળો એ સ્થિતિ ઉર્જાના બરાબર જેટલો થાય છે. એટલે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા જે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ક્લિયર મિત્રો? ખ્યાલ આવતો છે? થિયરીકલ પોઈન્ટ છે એટલે સમજવાના છે. ત્યાર પછી આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો? સાપેક્ષવાદનો. તે પહેલા દ્રવ્યનો નાશ થઈ શકતો નથી એને એવું કીધું દ્રવ્યનો કદી નાશ થઈ શકતો નથી તેમ માનતું હોવાથી કુદરતના અન્ય એક મૂળભૂત નિયમ દ્રવ્ય સંરક્ષણના નિયમનો સમાવેશ થયેલો હતો. એ વખતે કયા નિયમનો સમાવેશ થયો? દ્રવ્ય સંરક્ષણના નિયમનો સમાવેશ થયો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરથી. હવે દ્રવ્ય એટલે પ્રવાહી આપણો પદાર્થો લઈએ ઘન પ્રવાહીનો વાયુ તે બધા દ્રવ્યના જુદા જુદા સ્વરૂપો છે મિત્રો. કારણ કે દ્રવ્યને ભેગા કરીએ ત્યારે બનતી ઘટનાઓ છે અને હવે એના વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. આ નિયમનો ઉપયોગ લેવાતા નિયમોમાં આજે પણ મહત્વનો છે. આ દ્રવ્ય સંરક્ષણ નિયમનો આજે પણ એનું મહત્વ છે. ઉદાહરણ તરીકે સમજો રાસાયણિક પ્રક્રિયામાં વિશ્લેષણમાં નિયમો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. આ દ્રવ્ય સંરક્ષણના નિયમનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? રાસાયણિક સંરક્ષણના નિયમમાં ઉપયોગ થાય. કેવી રીતના મિત્રો? તમને શોર્ટમાં એવું કહેવાય છે પ્રારંભિક દર બરાબર અંતિમ દર. એટલે દર કેવું હોય? બંને બાજુ સમાન હોય છે. એટલે દ્રવ્યના કારણે ઉત્પન્ન થતી ઉર્જા પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એ પણ સમાન હોય છે. એ દ્રવ્ય સંરક્ષણના નિયમોની વાત છે તો એની વાત અહીંયા કરીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું કુલ દ્રવ્યમાન પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે. હવે પ્રક્રિયકને નિપજની વાત આવી છે તો સમજાવો અહીંયા સમજો. રાસાયણિક પ્રક્રિયા લઈએ છીએ. કઈ પ્રક્રિયા લઈએ? રાસાયણિક પ્રક્રિયા. એમાં આગળનો ભાગ જે હોય છે એ પ્રક્રિયકો કે પછી આ રીતે તીર દોરીએ છીએ અને બીજી બાજુ જે ભાગ મેળવી એને નિપજ કે બરોબર. શરૂઆતમાં રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું કુલ દ્રવ્યમાન એમ એ પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું હોય છે. પહેલા બંને કેવા કીધા છે? સમાન કીધા છે. દ્રવ્ય સંરક્ષણના નિયમ માટે કહેવાતો એમનેનું કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે તથા બંધન ઉર્જામાં થતા સૂક્ષ્મ ફેરફાર એટલા સૂક્ષ્મ હોય છે કે તેના દ્રવ્યમાનમાં થતા સૂક્ષ્મ ફેરફારના સ્વરૂપે માપી શકાતા નથી. હવે એના દ્રવ્યમાનમાં સૂક્ષ્મ જ ફેરફાર એને માપી શકાતો નથી. આ પ્રારંભિક પરિસ્થિતિ. એના પછી બીજી જે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ આ તો રાસાયણિક પ્રક્રિયામાં એક સિમ્પલ ઉદાહરણ લીધું. હવે એની પ્રક્રિયાઓની વાત કરીશું. તો હવે પ્રક્રિયાઓ સમજો મિત્રો. રાસાયણિક પ્રક્રિયા એટલે કે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ ગોઠવણી. મૂળભૂત રીતે અણુઓમાં જુદા જુદા પરમાણુઓની પૂર્ણ ગોઠવણી છે એને રાસાયણિક પ્રક્રિયા કહીએ. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે પહેલા જેવો આકાર હોય એવો આકાર મળી શકે ના પણ પ્રાપ્ત થાય. એટલે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ ગોઠવણી. પૂર્ણ એટલે ફરી ગોઠવવા. તો આવી પ્રક્રિયામાં પ્રક્રિયકના અણુઓની કુલ બંધન ઉર્જા. બંધન ઉર્જા એટલે એક પ્રકારની સ્થિતિ ઉર્જા. એમની બંધન ઉર્જા નિપજના અણુઓની બંધન ઉર્જા કરતા ઓછી હોય. કોની બંધન ઉર્જા ઓછી છે? જો કરતા આગળ કોણ છે? નિપજ. નિપજની બંધન ઉર્જા ઓછી છે. વાક્યને જો પહેલો પ્રયોગ લઈએ છીએ પ્રક્રિયકની એટલે ડાયરેક્ટ ઉર્જાને ક્યુ કહી દઉં છું. બંધન ઉર્જા એને ક્યુ વડે દર્શાવીએ. ક્યુ પ્રક્રિયક એ કેવા છે? ક્યુ નિપજ. નિપજની બંધન ઉર્જા કરતા પ્રક્રિયકની બંધન ઉર્જા કેવી છે? વધુ. તો ઉર્જા શું થાય? ઉત્પન્ન થાય છે. ઉર્જા શું થાય? ઉત્પન્ન થાય છે. માટે આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા
શેપ ઓફ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શેપક. તો દેખજો અહીંયા નિપજના અણુઓની બંધન ઉર્જા કરતા ઓછી હોય તો પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો તફાવત ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે, માટે તેને ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે. એનાથી ઉલટું મિત્રો વિચારો, પ્રક્રિયકની ઉર્જા ઓછી અને નિપજની ઉર્જા વધારે, તો ઉષ્માનું શું થાય? શોષણ થાય છે. ઉષ્માનું શું થાય? શોષણ. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક કહે છે. તો દેખો તેનાથી ઉલટું ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે. આપણે બંને પ્રક્રિયાઓ અહીંયા સમજાય. હવે ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની આગળ પણ આવી દીધું, આગળ અણુઓનું લખતા હતા, અહીંયા પરમાણુઓની પૂર્ણ ગોઠવણી થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા પરમાણુઓની શું થાય? પૂર્ણ ગોઠવણી. પરમાણુ કયો અણુ કયો તો એ ચાલે, પૂર્ણ ગોઠવણી થાય, પરંતુ પરમાણુઓનો નાશ થતો નથી. કદી પરમાણુને સંપૂર્ણ નાશ કરી શકાતો નથી. માટે ત્યાર પછી આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ, આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકનો જે સિદ્ધાંત હતો સાપેક્ષવાદનો જ કહેવાય, સાપેક્ષવાદનો, દર એમને સમતુલ્ય ઉર્જા E બરાબર એમ સી સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે, જે સી ને શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કહે છે. તો દેખજો મિત્રો, ન્યુક્લિયર પ્રક્રિયામાં દરનું ઉર્જામાં અને ઉર્જાનું દરમાં રૂપાંતર થાય. ન્યુક્લિયર પ્રક્રિયામાં શું થાય છે? દરનું ઉર્જામાં અને ઉર્જાનું દરમાં રૂપાંતર થાય છે. આ ન્યુક્લિયર પ્રક્રિયાની વાત કરી. આ ન્યુક્લિયર પાવર જનરેટર અને પરમાણુ વિસ્ફોટમાં આ ઉર્જા મુક્ત થતી હોય છે. જે ઉર્જા ઉત્પન્ન થાય છે, અહીંયા લખ્યું ઉર્જા ઉત્પન્ન થાય છે, મોટા ભાગે ન્યુક્લિયર પાવર જનરેટર છે, અથવા ન્યુક્લિયર વિસ્ફોટ થતા ન્યુક્લિયર બોમ્બમાં ન્યુક્લિયર પ્રક્રિયાઓની વાત છે, એના અંદર આ ઉર્જા મુક્ત થતી હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક નાની ઘટનામાં થાય છે, પણ એટલી બધી હોતી નથી, જે આપણને ખબર પડતી નથી. વસ્તુ ગરમ થાય એટલો જ અહેસાસ થતો હોય છે. ક્લિયર મિત્રો? તો આપણે આ બે અહીંયા બે નિયમ સમજાય, ઉર્જા સંરક્ષણનો નિયમ હતો અને દ્રવ્ય સંરક્ષણ. દ્રવ્ય સંરક્ષણ એટલે પરમાણુ અને અણુઓ વિશેની માહિતી છે આખી, જેના આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો હતો અને એના વિશે આપણે સમજાવ્યું. અને આગળ છે ઉર્જા સંરક્ષણ, જેને આપણે ગતિ ઉર્જા અને શક્તિ ઉર્જાનો સરવાળો કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા બરાબર હોય છે. તો કેવી રીતના ઘટે છે એની વાત કરી, અને વધે છે કેવી રીતના, અને ઉર્જા વચ્ચે ગમે ત્યારે માપો પણ કેવી રીતે અચળે, અને જે ભૌતિક રાશિનું સમય સાથે મૂલ્ય ન બદલાતું હોય એટલે કે અચળે, એને એ ભૌતિક રાશિનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો આવી સંરક્ષણના નિયમો અને એમની ઉપયોગીતા આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું.